બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં રોજેરોજ સતત વધારો થઈ રહ્યો છે. અનલોકમાં લોકોને મળેલી છૂટછાટ બાદ કોરોનાનું સંક્રમણ વધતું જઈ રહ્યું છે. જિલ્લા મથક પાલનપુરમાં આવેલી જિલ્લા પંચાયત સંચાલિત પથિકા આશ્રમમાં રસોઈ તૈયાર કરતા દંપતીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સરકારી કર્મચારી અને રાજકીય નેતાઓ ફફડી ગયા છે. કારણ કે તેઓ મોટાભાગે બપોરના સમયે સરકારી પથિકા આશ્રમમાં જ ભોજન તેમજ આરામ માટે આવતા હોય છે. હાલમાં પથિકા આશ્રમને સીલ કરી દેવામાં આવ્યું છે, તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પથિકા આશ્રમ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરતા સર્વિસ રોડ પર બંને બાજુ અવરજવર બંધ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ દંપતી જિલ્લા વિકાસ અધિકારીના નિવાસસ્થાને પણ રસોઈ બનાવતા હતા અને તેના લીધે જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા પણ હોમ ક્વોરન્ટાઇન થઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 600ને પાર થઈ ચૂક્યો છે. જિલ્લા મથક પાલનપુરમાં કોજી સામે આવેલ પથિકા આશ્રમના રસોઈયા દંપતીને પોઝિટિવ કેસ આવતા આ વિસ્તારને કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ પથિકા આશ્રમ છે જ્યાં સરકારી કર્મચારીઓ અને રાજકીય નેતાઓ ભોજન લેતા હોય છે. આ ભોજન બનાવનાર બંને પતિ પત્નીનો પોઝિટિવ કેસ આવ્યો છે. મહત્ત્વની વાત એ છે કે એની અડીને આવેલું કલેક્ટર કચેરી છે ને એની બાજુમાં જિલ્લા વિકાસ અધિકારીનું નિવાસસ્થાન છે. મહત્ત્વની વાત એ છે કે જે રસોયા છે એ જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયાના નિવાસસ્થાને તેમનું ભોજન બનાવતા હતા. એને લઈને આજે જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા પણ હોમ ક્વોરન્ટાઇન થયા છે. જોકે અહીંયા રોજ રાજકીય નેતાઓ અને સરકારી કર્મચારીઓ પણ બપોરનું ભોજન લેતા હતા. અહીંયા લોકોની અવરજવર પણ વધારે હતી. શક્યતા એવી છે કે વધુ સંક્રમિત કેસ બહાર આવવાની પૂરી શક્યતા દેખાઈ રહી છે. કેમેરામેન વિશાલ ગોયલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર.